વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે આયોજિત ઇન્ક્રેડેબલ ઇન્ક ઇન્ક્રેડેબલ લેગેસી એક્ઝિબિશનમાં નાગરિકો માટે ત્રીસમી નવેમ્બર બે હજાર બાવીસ સુધી સવારના અગિયારથી સાંજના પાંચ સુધી ખુલ્લું રહેશે આ એક્ઝિબિશન સંયોજક અને ઇતિહાસના અભ્યાસો એવા રિઝવાન કાદરી જણાવે છે કે ગુજરાતમાં એમાંય ખાસ તો સૌથી પહેલા અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદ્ભવ્યો અને આગળ વધ્યો તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પાંચ ગુજરાત દ્વારા આયોજિત ઇન્ક્રેડેબલ ઇન્ક ઇન્ક્રેડેબલ લીગસી એક્ઝિબિશનમાં ચૂંટણીને લોકશાહીના અવસર તરીકે ઉજવતા ગુજરાતીઓની ઝાંખી જોવા મળે છે ઇલેક્શન છે સૌ પ્રથમ ઇલેક્શન કયું થયું હતું તેમની સાથે જાણવાનો પ્રયાસો કરીશું તેમને પણ અલગ અલગ જે ફોટોગ્રાફ્સ છે તે પણ સંભાળીને રાખ્યા હતા અલગ અલગ જે મટીરીયલ્સ છે તે તેમણે અહીંયા રાખ્યું છે જેથી કરીને તમામે તમામ જે વોટર્સ એટલે કે મતદાતાઓ અહીંયા જો જોવા આવે જેને ક્યુરિયોસિટી હોય તો તે અહીંયા આવીને જોઈ શકે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કે જે પ્રમાણે વધુમાં વધુ મતદાન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે આપ પણ ખૂબ જ શું કઈ રીતનો ગુજરાતમાં ઇતિહાસ ગુજરાતમાં ચૂંટણી ક્યારે થઈ હતી ને કઈ કઈ રીતે આ કેમ્પેન રાખવામાં આવ્યું છે ભારતનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ અને અત્યારે હેરિટેજ સપ્તાહ ચાલી રહ્યો છે એ હેરિટેજ સપ્તાહમાં હેરિટેજ બિલ્ડિંગમાં જ્યાં સ્વયં સરદાર સાહેબે આધુનિક અમદાવાદનું નિર્માણ કર્યું હતું ત્યાં આ પ્રદર્શની યોજવામાં આવે છે ચીફ ઇલેક્ટ્રલ ઓફિસ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ પ્રદર્શન ગોઠવવામાં આવે છે અહીંયા ઐતિહાસિક ડોક્યુમેન્ટ્સ જે મૂકવામાં આવે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અમદાવાદના લોકો કેવા હતા સ્વમાન સ્વાભિમાન સાહસ અને સહકાર એ એમના ગળથૂતીમાં છે એમણે નગર વિકાસ માટે સામે ચાલીને કર આપવાનું કબૂલ કર્યો અને નાના પાયા પર ટાઉન વોલ ફંડ કમિટી બાવીસ એપ્રિલ અઢારસો ના રોજ એ શરૂ થઈ ચાર સભ્યોની એ કમિટી હતી કોર્ટનું સમારકામ પૂરું થયા પછી પણ નગરજનોએ ટેક્સ આપવાનું ચાલુ રાખ્યું દીવાબત્તી અને પછી શહેરની અંદર સાફ સફાઈ પાણીનો છંટકાવ વગેરે માટે આ કામ ચાલતું હતું દેન આફ્ટર અઢારસો છપ્પનની સાલમાં અઢારસો સત્તાવનની ક્રાંતિ થઈ પહેલાં ત્રીસ સભ્યોનો અહીંયા કમિશન નીમવામાં આવ્યું છે આ આખી એની યાદી છે બહુ અગત્યનું છે અને કાયદા દ્વારા સ્થાનિક સ્વશાસનની આ સંસ્થા સ્થપાઈ કાયદા દ્વારા તમને આશ્ચર્ય થશે કે એ કમિશનની અંદર જે સભ્યો હતા એ બધાને કમિશનર કહેવામાં આવતા હતા અને ત્રીસ કમિશનરો હતા પણ લોકો પછી આ કમિશનના વહીવટથી બહુ મજા નહીં આવી એટલે અઢારસો ચુમ્મોતેર ની સાલમાં અમદાવાદના નગરજનોએ એક આવેદનપત્ર આપ્યું અને એમણે ચૂંટણીની માંગ કરી તમે વિચાર કરો કે અમદાવાદના લોકો કેવા પ્રોગ્રેસિવ છે એમણે સામી ચાલીને ચૂંટણીની માંગ કરી પણ અંગ્રેજ સરકારે ઇન્કારી દીધી પછી અઢારસો ચોર્યાસીમાં માં કાયદો બદલાયો અને ચૂંટણીનું તત્વ દાખલ થયું અને ગુજરાતમાં પહેલ વહેલી વખત મતદાન થયું એ અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી માટે સાત વોર્ડની ચૌદ બેઠકો માટેનું આ ઇલેક્શન હતું અહીંયા આ જોશો એનું ડિસ્પ્લેબલ મટીરિયલ છે તો ઓગણીસો ચૌદ મતદાતાઓના મત માન્ય થયા હતા અને સાત વોર્ડની ચૌદ બેઠકો માટે કુલ ચોપન ઉમેદવારો હતા હવે આજે આપણે જોઈએ છે કે ઘણા બધા એકથી વધારે બેઠકો પર ચૂંટણી લડતા હોય છે ઉમેદવારો તો આ પહેલ વહેલી ચૂંટણીની અંદર પણ તમે જોશો તો આપણા સુધારક મહિપતરામ રૂપરામ એમણે ચાર બેઠકો પર એટલે ત્રણ વોર્ડની ચાર બેઠકો પર ઇલેક્શન લડ્યું હતું ઘણા બધા ઉમેદવારોનો હતા ખાતા ખુલ્યા નહોતા એને ઝીરો વોટ મળ્યા હતા અને કેટલાક ઉમેદવારોને એક જ મત મળ્યો હતો રસાકસી ભરેલી આ ચૂંટણી હતી અને પછી મ્યુનિસિપાલટીનું આ પોલિટિક્સ એ શેરીએ મોલ્લે બધે પ્રસર્યું અને ચારે બાજુ પછી રાજકારણ શરૂ થયું અહીંયા આઝાદ હિન્દુસ્તાનમાં જ્યારે પહેલ વહેલી વખત ઇલેક્શન થયું ત્યારે કેવી રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા લોકોની અંદર જાગૃતિ ફેલાય એને માટે એક બુકલેટ પબ્લિશ કરી હતી ઇલસ્ટ્રેશન એટલે કે કાર્ટૂનના માધ્યમથી સ્કેચના માધ્યમથી લોકો વાંચી શકે સમજી શકે જાણી શકે કેવી રીતે એમને મતદાન કરવું છે કારણ અંગ્રેજોના શાસનમાં તો એવા કંઈ વોટર્સ રાઈટ હતા નહીં ચૂંટણીઓ ચોક્કસ થતી હતી પણ મર્યાદિત મતાધિકાર હતો પણ દેશની અંદર પહેલ વહેલી જ્યારે ઓગણીસો બાવનમાં ચૂંટણી યોજાઈ ત્યારે ઓગણીસો એકાવનની સાલમાં જે આ લોકજાગૃતિ માટે જે પ્રયાસો કરવામાં આવતા એ ખૂબ જ સરાહનીય છે ઓગણીસો એકાવનની અંદર પણ નિયમો જબરજસ્ત હતા પણ અઢારસો પંચ્યાસીમાં જ્યારે ચૂંટણી થઈ હતી પહેલ વહેલી વખત ત્યારે પંદરમી ઓગસ્ટનો દિવસ હતો કોને ખબર હતી કે બાસઠ વર્ષ પછી એ જ પંદરમી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થશે ત્યારે કોઈ કોડ ઓફ કન્ડક્ટ નહોતો એટલે લોકો પાંચ પાંચ રૂપિયા પણ આપતા હતા મતદાતાને ખાવાનું પણ ખવડાવતા હતા અને આજે ગુજરાતની અંદર તો દારૂબંધી છે પણ અઢારસો પંચ્યાસીમાં દારૂબંધી નહોતી એટલે દારૂની પણ રેલમ છેલ હતી અને લોકોને પ્રલોભન આપીને લઈ જવામાં આવતા હતા એ બધું હતું પણ પછી અહીંયા આખી આ પિક્ચોરિયલ જર્ની ચિત્રોનું પ્રદર્શની જે યોજવામાં આવ્યું છે ગુજરાતના જાણીતા વરિષ્ઠ લબ્ધ પ્રતિષ્ઠ ચિત્રકાર ફોટો જર્નાલિસ્ટ સુખદેવ ભચ્ચેના કલેક્શનમાંથી બહુ બધી તસવીરો છે આ તસવીરોના માધ્યમથી કેવી રીતે પરિવર્તન થયું પહેલાં બેલેટ પેપરથી મતદાન થતું હતું અને પછી એ બેલેટ પેપરના સ્થાને ઈવીએમ આવ્યા અને પછી એમના દીકરા કલ્પિતભાઈ બચે એમના અવસાન પછી પણ લીધેલી તસવીરો અહીંયા પ્રદર્શની છે તો આ એક્ઝિબિશનના માધ્યમથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતના કેવી રીતે મતાધિકાર બદલાયો અને કેવી રીતે લોકશાહી મજબૂત થતી ગઈ આજે લોકો પોતાના હક અધિકાર માટે ખૂબ જ જાગૃત છે એ જમાનામાં નેગેટિવ વોટ એટલે નોટાનો રાઈટ નહોતો પણ આજે નોટાનો પણ લોકો નકારવા માટે ઉપયોગ કરે છે પણ સૌથી અગત્યની વાત મારે એ કહેવી છે કે ઓગણીસો સત્તરની સાલમાં પાંચમી જાન્યુઆરીના રોજ દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીમાં સરદાર સાહેબ ઊભા હતા ઉમેદવાર તરીકે એમને એક જ વધારાનો વોટ મળ્યો હતો બંને ઉમેદવારોને જો એક સરખા વોટ મળ્યા હોતો સરદારને ત્રણસો ચૌદ મત મળ્યા અને એમના સ્પર્ધક હરીફ બેરિસ્ટર ગુલામ મોહ્યુદ્દીન નરમાવાડાને ત્રણસો તેર મત મળ્યા સરદાર એક મતે ચૂંટાયા હતા એટલે એક મત કેટલો નિર્ણાયક છે જો સરદારને એક મત ન મળ્યો હોત તો સરદાર સાર્વજનિક જીવનમાં બીજી પ્રવૃત્તિ કર્યા હોત પણ એક એક મત કેટલો નિર્ણાયક છે એ સમજવું બહુ અગત્યનું છે મતદાન આપણો મોટામાં મોટો અધિકાર છે મત એટલે આપણો અભિપ્રાય આપવો દાન એટલે આ એટલો મોટામાં મોટું દાન છે કે લોકશાહીના પર્વમાં આપણે નાગરિક તરીકે નાગરિક ધર્મ આપણો જે નિભાવવાનું છે આજ મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન મહાત્મા ગાંધીજી પણ લડવા માંગતા હતા ઓગણીસો પંદરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી આવ્યા ત્યારે એમની ઈચ્છા તો મ્યુનિસિપાલટીના સભ્ય થવાનું હતું અને મ્યુનિસિપાલટીના સભ્ય થઈને એમને સફાઈ અભિયાન કરવું હતું પહેલાં શહેરની સફાઈ કરવી હતી પછી વિસ્તારની સફાઈ પ્રાંતની અને પછી દેશની સફાઈ કરવા માગતા હતા યોગાનું યોગ તમે જુઓ કે આ હેરિટેજ બિલ્ડિંગ જ્યાં ઓગણીસો ચોવીસમાં ગાંધીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે પણ આ વાત ગાંધીજીએ કહી હતી કે હું મ્યુનિસિપાલિટીમાં જોડાવવા માગતો હતો અને મ્યુનિસિપાલિટી માધ્યમે હું સફાઈ અભિયાન કરવા માગતો હતો સરદાર સાહેબ કહેતા હતા કે સ્વરાજનું પહેલું પગથિયું હોય તો એ મ્યુનિસિપાલિટી છે આપણને જે અધિકાર મળેલો છે વોટર રાઇટ મળેલું છે એનો આપણે ઉપયોગ કરીએ આપણો મત આપીએ આપણો મત આપીને આપણો અભિપ્રાય આપીએ અને મોટામાં મોટું આ દાન છે ચૂંટણી આપણું મોટામાં મોટું લોકશાહીનું પર્વ છે તો તમે જોઈ શકો છો કે એવા ડિસેબલ લોકો છે દિવ્યાંગો છે એ પણ પોતાના નો પ્રયોગ માટે મતદાન કરવા માટે આવે છે અને એ લોકો પણ મતદાન કરતા હોય છે તો નાગરિક તરીકે તમારીને મારી ફરજ શું થાય છે કે સવારમાં જેટલા વહેલામાં વહેલા આપણે ઉઠીને સાત વાગે જ્યારે મતદાન શરૂ થતું હોય કે આઠ વાગે શરૂ થતું હોય તો પહેલાંમાં પહેલો વોટ આપણો પડવો જોઈએ તો એ જ મોટામાં મોટી આપણી દેશની સેવા ગણાશે ચોક્કસ જે પ્રમાણે આ હતા રિઝવાન કાદરીકે જેમણે જણાવ્યું કે અલગ અલગ અને આપણો જે મત છે તે ખૂબ જ કિંમતી છે આપણો મત અવશ્ય આપવો જોઈએ વિવિધ જે તસવીરો છે તે ચોક્કસ શહેરીજનોએ નવયુવાનોએ અહીંયા કોર્પોરેશનના જૂના બિલ્ડિંગમાં આવવાની આવીને જોવાની જરૂર છે કારણ કે ઘણી એવી યાદગાર પળો હોય છે અગાઉ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં સાયકલ રિક્ષા ચાલતી હતી ત્યારની આ તસવીર છે ઓગણીસો સિત્યોતેરની જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારનો આ તસવીર છે ત્યારનો આ ફોટો છે કે જે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે સાથે જ અલગ અલગ જે લોકસભાની ચૂંટણી ઓગણીસો ચોર્યાસીમાં જ્યારે હતી તે વોટર્સ જે છે તેનો ફોટો કરવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે તો અલગ અલગ રીતે લોકોમાં જાગૃતતા આવે તે પ્રકારના જે પ્રયાસો છે તે કરવામાં આવે છે તેના જે ફોટો પાડવામાં આવે છે તેનું પ્રદર્શન અમદાવાદ મહાનગરપાલિકાના આ જૂના બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે તમામે તમામ જે શહેરીજનો છે જેને પણ આ પ્રદર્શન જોવું હોય તો તેઓ અગિયાર વાગ્યાથી છ વાગ્યા સુધી અહીંયા આવીને નિહાળી શકે છે કેમેરા પર્સન ચંદ્રકાંત વાળા સાથે બ્રિજેશ દવે